गुड मॉर्निंग एवरीवन स्टूडेंट्स, आज तमने हूँ धोरण पांच में सॉल्यूशन पार्ट बे समझावानी छू। तो तमारी आइडली वर्कबुक ओपन करो अने आपणे हवे शुरू करी। तो स्टूडेंट्स, आज आपणे पार्ट टू धोरण पांच इंग्लिशनी तमारी आइडलनी जे वर्कबुक छे एमां तमे पेज नंबर छे 29, कयो पेज नंबर छे, पेज नंबर 29 ओपन करो अने एमां आपणे स्टार्ट करीशुं एक्सरसाइज। काले मैं तमने आ स्टोरी विशे आखू समझाव्युं हतुं, राइट? तो आई होप तमे ए स्टोरी वाँची हशे अने एनुं घरे पुनरावर्तन भी कर्युं हशे અને મેં એના તમને શબ્દાર્થનું હોમવર્ક આપ્યું તો એ તમે લખ્યું હશે। આપણે હવે શરૂ કરીશું એની આજે એક્સરસાઇઝ। તો એક્સરસાઇઝ છે કે રીડ ધ સ્ટોરી ધ સ્કાય ઇઝ ફોલિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ધ સ્કાય ઇઝ ફોલિંગની વાર્તા વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। એમાં ફર્સ્ટ નંબર છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ચિકન, તો કે ચિકન એટલે કે મરઘીનું બચ્ચું, તો એનું નામ શું હતું? ધ નેમ ઓફ ધ ચિકન ઇઝ ચિકન લિકન। શું નામ હતું બાળકો? એનું નામ હતું ચિકન લિકન, બરાબર? બીજો નંબર છે ધ ચિકન વોઝ હોપિંગ અબાઉટ અંડર અ ડેશ, તો ચિકન જે છે એ ક્યાં કૂદકા મારી ગયું હતું? તો કે અબાઉટ અંડર અ બિગ ટ્રી, બિગ માઉન્ટેન, ટોલ ટાવર કે પછી ટોલ રૂફ, તો એ બિગ ટ્રીની નીચે કૂદકા મારી રહ્યું હતું, તો એનો આન્સર છે એ। તો તમારે આ ખાનામાં એ લખવાનો છે। ત્રીજો નંબર, અ ખાલી જગ્યા ફેલ રાઇટ ઓન ધ ચિકન્સ હેડ, તો કે જે ચિકનના માથા ઉપર શું પડ્યું હતું? લીફ કે સ્ટોન, લીફ એટલે પાંદડું અને સ્ટોન એટલે પથ્થર, તો એના માથામાં પાંદડું પડ્યું હતું, તો લીફ અહીંયા લીફ આવશે। ચિકન લિકન હેડ સ્ટાર્ટેડ રનિંગ, વોટ ડીડ શી થિંક, જ્યારે ચિકન લિકને દોડવાનું શરૂ કર્યું ત્યારે એ લોકો શું વિચારતા હતા? તો ચિકન લિકન થોટ ધેટ ધ સ્કાય વોઝ ફોલિંગ, થોટ એટલે કે વિચારવું, ચિકન લિકન વિચારતા હતા કે આભ પડી રહ્યું છે। નંબર પાંચ, હુ મેડ ચિકન લિકન ફર્સ્ટ, તો કે ચિકન લિકને પહેલાં કોણ મળ્યું? અહીંયા મેડનો મતલબ છે મળવું, હેની પેની, હની બની, ટોમ જેરી કે ડકી લકી, તો અહીંયા એ લોકોને મળ્યા હેની પેની। છઠ્ઠો નંબર, હુ સેડ ધીસ લાઇન ધ સ્કાય ઇઝ ફોલોઈંગ એન્ડ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન માય હેડ, તો આ લાઇન કોણ બોલ્યું હતું? તો આ લાઇન ચિકન લિકન બોલ્યા હતા। ગીવ ધ પાસ્ટ ફોર્મ ઓફ મીટ, તો મીટનું પાસ્ટ ફોર્મ કયું છે? તો મીટનું પાસ્ટ ફોર્મ છે મેટ, મીટ એટલે મળ્યું અને મેટ એટલે મળ્યા હતા, આ એનું પાસ્ટ ટેન્સ છે, રાઇટ બાળકો? નંબર આઠ, હુ મેડ ધ ચિકન લિકન એન્ડ હેની પેની, ચિકન લિકન અને હેની પેનીને કોણ મળ્યા હતા? તો એ લોકોને કોકી લોકી મળ્યા હતા। ઓ ડિયર, હુ સેડ ધીસ લાઇન, આ લાઇન કોણ બોલ્યું હતું? તો આ લાઇન બોલ્યા હતા કોકી લોકી, કોણ બોલ્યું હતું? કોકી લોકી। રાઇટ ધ પાસ્ટ ફોર્મ ઓફ બિગન, બિગનનું પાસ્ટ ફોર્મ કયું છે? તો બિગન, આ બિગિન છે અને આ બિગનનું પાસ્ટ ફોર્મ છે બિગન, તો ધે સેડ ધ સ્કાય ઇઝ ફોલોઈંગ, રાઈટ? તો કોણ બોલ્યું હતું? રનિંગ કે ફોલોઈંગ, તેઓ શું બોલ્યા હતા? કે આ પડી રહ્યું છે, તો અહીંયા જવાબ આવશે ફોલોઈંગ। પેજ પાછળ જોઈશું હવે બાળકો, તો પેજ પાછળમાં આની આ બી એક્સરસાઇઝ છે। તો નંબર 12, વોટ ડીડ ડકી લકી આસ્ક ટુ ધોઝ હુ વેર રનિંગ, તો ડકી લકીએ કોણે પૂછ્યું કે દોડી રહ્યું છે? તો ડકી લકી આસ્ક વાય આર યુ રનિંગ ચિકન લિકન હેની પેની એન્ડ કોકી લોકી, તો એ લોકોએ પૂછ્યું કે આ તમને એને પૂછ્યું હતું, કોણે પૂછ્યું હતું? ચિકન લિકન હેની પેની અને કોકી લોકીને। પાસ્ટ ફોર્મ ઓફ હિયર, હિયરનું પાસ્ટ ફોર્મ શું થશે? હર્ડ, હિયર એટલે સાંભળ્યું અને હર્ડ એટલે સંભળાયું, સાંભળ્યું હતું। પાસ્ટ ફોર્મનો મતલબ શું થશે? કે જે વસ્તુ ભૂતકાળમાં થઈ ગઈ હોય એને કહેવાશે પાસ્ટ ફોર્મ। નેમ ઓલ ધ એનિમલ્સ હુ વેર રનિંગ, જે દોડી રહ્યા હતા એ પ્રાણીઓના નામ આપો, તો ચિકન, ડક, હેન, કોક અને ગૂઝ એટલે કે મરઘીનું બચ્ચું, બતક, મરઘી, કૂકડો, બરાબર, એ બધા દોડી રહ્યા હતા। ગુસી પુસી બિગન ટુ રન વિધાઉટ સેઇંગ, તો ગુસી પુસી
કેવી રીતના દોડી રહ્યા હતા, તો બી એક પણ શબ્દ બોલ્યા વગર એ લોકો દોડી રહ્યા હતા. તો અહીંયા આપણે આન્સરમાં આવશે બી, એક પણ વર્ડ બોલ્યા વગર દોડી રહ્યા હતા. આગળ જોઈશું રાઇટ પાસ્ટ ફોર્મ ઓફ ફોલ. ફોલ એટલે કે પડી રહ્યું છે, અને ફેલ એટલે પડ્યું. તો ફોલનું પાસ્ટ ફોર્મ, પાસ્ટ ફોર્મ એટલે એનું ભૂતકાળ થશે ફેલ. રાઇટ. આગળ જોઈશું 17 નંબર, કે ધે ઓલ મેડ ધ લાયન વાઇલ રનિંગ અવે ફ્રોમ ધ ફોલોઈંગ સ્કાય. તો બધા લાયન પાસે ગયા હતા કે આ પડી રહ્યું છે એનું કહેવા માટે, તે વાક્ય સાચું છે. હેની પેની કોકી ડોકી. વોટ ડીડ ધ લાયન આઝ ધ ચિકન લિકન, કે લાયને ચિકન લિકને શું પૂછ્યું. તો ધ લાયન આસ્ડ વેર ઇઝ યોર સ્કાય, લાયને પૂછ્યું કે તમારું આકાશ ક્યાં છે. 20 નંબર, ખાલી જગ્યા ટુ ધેમ ટુ ધ ટ્રી. તો ચિકન લિકન, ગુસી ગુસી, લકી લકી કે કોકી કોકી લકી, તો એનો આન્સર આવશે ચિકન લિકન. વોટ વોઝ ધેર અંડર ધ ટ્રી, તો ટ્રીની નીચે, અંડર ધ ટ્રી એટલે ટ્રીની નીચે શું હતું. તો ધેર વેર મેની ડ્રાય લીવ્સ અંડર ધ ટ્રી. ડ્રાય લીવ્સ એટલે કે સૂકા પાંદડા, તો ઝાડ નીચે સૂકા પાંદડા હતા. હુ લાફ્ડ ઇન ધ એન્ડ, એન્ડમાં કોણ હસ્યું હતું. તો હેની પેની, કોકી લોકી, ડકી લકી એન્ડ ગુસી ગુસી લાફ્ડ ઇન ધ એન્ડ, તો કે છેલ્લે આ બધા હસ્યા હતા. વોટ ડુ વી લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી, તમે આ સ્ટોરીમાં શું શીખ્યા, આ વાર્તામાંથી તમે શું શીખ્યા. તો ફ્રોમ ધીસ સ્ટોરી વી લર્ન દેટ વી શુડ નેવર ફોલો એની વન બ્લાઇન્ડલી. બ્લાઇન્ડલી એટલે કે આપણે આંધળું અનુકરણ, કે કોઈના ઉપર આપણે આંધળું અનુકરણ ન કરવું જોઈએ. કોઈના જોયા વગર આપણે કોઈ બી વસ્તુને ફોલો ન કરવી જોઈએ, એને અનુસરવું ન જોઈએ. પહેલાં આપણે એ વાત વિશે આખું બરાબર ડિટેલ જાણવી પડે, એની માહિતી જાણવી પડે, પછી એનું અનુકરણ કરીએ. હવે એની એક્સરસાઇઝ છે 3, કે આ વાર્તામાં કેટલાક વાક્યો અને શબ્દ સમૂહ આવે છે, તે કેટલી વાર આવે છે તે આપણે લખવાના છે. જેમ કે આ વાક્ય છે ધ સ્કાય ઇઝ ફોલોઈંગ, તો વાર્તામાં સ્કાય ઇઝ ફોલોઈંગ કેટલી વાર આવે છે, તો એ 6 વખત આવે છે, એટલે કે 6 વાર. બાય એન્ડ બાય, તો એ કેટલી વાર આવે છે, તો કે 5 વખત આવે છે. પછી વાયર રનિંગ, તો એ પણ 5 વખત આવે છે, 5 વખત. 4th નંબર, અ પીસ ઓફ ઇટ ફેલ રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ, તો આ વાક્ય કેટલી વાર આવે છે વાર્તામાં, તો એ 4 વખત આવે છે, એટલે કે 4 વખત આવે છે. આગળ જોઈશું રીડ ધ સ્ટોરી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે વાર્તા વાંચો અને ખાલી જગ્યા પૂરો. વન્સ ધેર વોઝ અ ડિયર લિટલ ચિકન કોલ્ડ ચિકન લિકન, તો એક નાનું મરઘીનું બચ્ચું હતું, એ કોને બોલાવી રહ્યું હતું, ચિકન લિકનને બોલાવી રહ્યું હતું. નાનું હતું કે મોટું, તો એનો જવાબ આવશે લિટલ. તો શું પડી રહ્યું હતું, આકાશ કે પાંદડું, તો આન્સર આવશે આકાશ, એટલે કે સ્કાય. 3rd નંબર, શી મેટ, એ લોકોને કોણ મળ્યું, મેની કે હેની, તો હેની પેની મળ્યા. 4th નંબર, વાયર યુ ડેશ ચિકન લિકન, એટલે કે એને એમ પૂછ્યું કે તમે રનિંગ કરી રહ્યા છો કે ફોલિંગ કરી રહ્યા છો. રનિંગ એટલે દોડી રહ્યા છે, અને ફોલિંગ એટલે પડી રહ્યું છે, તો અહીંયા આવશે રનિંગ. તો ચિકન લિકન કેમ દોડી રહ્યા છે એવું પૂછ્યું હતું ને. શો મી વેર ઇઝ ઇટ ધ લાયન આસ્ક્ડ, એટલે કે મને બતાવો એ ક્યાં છે. તો એ કોણે પૂછ્યું હતું, ટાઈગર કે લાયને, તો સાચો આન્સર આવશે લાયન. બરાબર, તો આ આખા વાર્તા ઉપરથી આ બધી એક્સરસાઇઝ છે, એ તમારે જે પેજ નંબર 30 છે બાળકો, એ તમારે આઇડલની વર્કબુકમાં આના આન્સરો લખવાના છે. રાઈટ, તો આ આન્સરમાં તમને ખબર પડી હશે મેં તમને જે સમજાવ્યું એમાં, આઈ હોપ. અને આગળ પણ આપણે આ પ્રમાણે તમને હું સમજાવીશ. આ આખું આજનું આ હોમવર્ક છે, એ તમારે તમારા આઇડલની ધોરણ 5ની વર્કબુક એમાં લખવાનું છે, જવાબો લખવાના છે. એ તમારું આજનું આ હોમવર્ક છે, આ તમારે આઇડલની વર્કબુકની અંદર જ લખવાના છે. ઓકે બાળકો, તો એનું તમે રિવિઝન કરજો. એન્ડ ટેક કેર એન્ડ બાય.